નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંચાલ સ્નેહા પીપી સવાણી શાળામાં આપ સૌને આવકારું છું. ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 7 ભાગ 1 વિડિયો 1. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે દ્વિતીય સત્રનું પ્રથમ ચેપ્ટર અને એમ આપણું પ્રકરણ 7 જેનું નામ છે સમય વહી જાય છે તેના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પ્રકરણમાં સમય પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે કે સમયનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે તેના પ્રમાણેના દાખલાઓ આપણને અહીં આપેલા છે. કેટલીક ખાલી જગ્યાઓ આપણે પૂરવાની રહેશે. તો ચાલો આપણે પ્રકરણ જોઈએ. સમય વહી જાય છે, ઉલટો સુલટો સમય. જ્યારે સૂર્ય 8મે ખાલી જગ્યા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કેટલાક વાક્ય આપેલા છે પણ આ વાક્યમાં તમને ભૂલ જણાશે. તે ભૂલ આપણે શોધવાની છે અને ખાલી જગ્યામાં એનો સાચો શબ્દ લખવાનો રહેશે. પહેલાં આપણે વાર્તા વાંચી જઈશું એક વખત આખી. કેવી સુંદર ખાલી જગ્યા! તે ઝડપથી 2 કલાકમાં પોતાનું મોં ધોવે છે અને ઝડપથી બહાર દોડી જાય છે. તે સીધી જ પક્ષીઓના માળા તરફ જાય છે. તે છેલ્લા થોડાક મહિનાઓથી ખાલી જગ્યા ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. તે તેમાંથી ઈંડામાંથી બચ્ચું બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. પરંતુ 1 અઠવાડિયામાં ખાલી જગ્યા પોતાની આંખોનો પલકારો મારે તે પહેલાં એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે. પક્ષીની માતા મોટેથી રડે છે અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે. જ્યારે બિલાડી ઝાડ પરથી કૂદકો મારે છે ત્યારે તે મોટી લીલી કેરી સાથે અથડાય છે અને નીચે ધમ દીકીને પડે છે. 2 દિવસમાં ખાલી જગ્યાને તે નીચે પાડે છે. ઓહ, કેટલું નવું દુઃખદાયક! કેરી હજુ પૂર્ણ રીતે પાકી પણ ન હતી. મીઠી થવા માટે તેને 1 વર્ષની ખાલી જગ્યા જરૂર હતી. અચિંતા સુમનની બહેને બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી? તારા પેટનું ઘડિયાળ ઊંઘવા ગયું છે. આવ અને રાત્રિના ભોજનમાં ખાલી જગ્યા ગરમા ગરમ ઉપમા જમી લે. શું તે રમૂજ ન હતું? તમે ચોક્કસ અનુમાન કર્યું હશે કે રંગીન શબ્દો ખોટા છે. નીચે દર્શાવેલા ખાનામાંથી સાચો શબ્દ પસંદ કરી ખોટા શબ્દની બાજુમાં ખાલી જગ્યામાં લખો. દિવસો, નાસ્તા, ક્ષણ, સેકન્ડમાં, સવારે, મિનિટમાં અને અઠવાડિયું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકીએ. તો સૌપ્રથમ આવશે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સુમન જાગે છે. 8મેની જગ્યાએ અહીંયા આપણે ઉગે છે એવું કરવું પડશે. કેવી સુંદર સાંજ! સાંજની જગ્યાએ અહીંયા આવશે સવાર. તે ઝડપથી 2 કલાકમાં કે પછી 2 કલાકની જગ્યાએ હવે આપણે બીજો શબ્દ ઉમેરવો પડશે. જ્યાં આવશે કે તે ઝડપથી 2 મિનિટમાં પોતાનું મોં ધોવે છે. અહીંયા કલાકની જગ્યાએ મિનિટ આવશે. અને ઝડપથી બહાર દોડી જાય છે. તે છેલ્લા થોડાક પક્ષીઓના માળા તરફ જાય છે. તે છેલ્લા થોડાક મહિનાઓથીની જગ્યાએ આવશે દિવસોથી. તે થોડાક દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે. તેમાંથી ઈંડામાંથી બચ્ચું બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. પરંતુ 1 અઠવાડિયાની જગ્યાએ આવશે 1 દિવસ.
परंतु एक दिवस पोतानी आँखोनो पलकारो मारे ते पहला एक बिलाड़ी झाड़ पर कूदको मारे छे। पक्षीनी माता मोटेथी रड़े छे अने सुमन बिलाड़ी ने भगाड़वा माटे दौड़ी जाए छे। ज्यारे बिलाड़ी कूदको मारे छे त्यारे ते मोटी लीली केरी साथे अथड़ाय छे अने धम दीखीने ते अथड़ाय छे। बे दिवसमां એટલે કે બે મિનિટમાં તે નીચે પડે છે। ઓહ, કેવું દુઃખદાયક! કેરી પૂર્ણ રીતે પાકી ન હતી। મીઠી થવા માટે તેને એક વર્ષની નહીં પરંતુ એક મહિનાની જરૂર છે। ઓચિંતા સુમનની બહેને બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી, તારા પેટનું ઘડિયાળ ઊંઘવા ગયું છે, આવ અને રાત્રિનું નહીં બપોરના ભોજનમાં ગરમા ગરમ ઉપમા જમી લે। તે કેટલો સમય લે છે? તમે કોઈને સ્વેટર ગૂંથતા કે કાપડ વણતા જોયા છે? કોઈ એક કુંભાર કોઈ એક માટલું બનાવવા માટે કેટલો સમય લે છે તે જાણવાનો પ્રયત્ન કરો। વળી જો તમે સ્નાન કરવામાં કલાકો કે મિનિટો લેતા હોય તો જણાવો તમે છેલ્લું સ્નાન કર્યું તેને વર્ષો થયા છે। હા હા, એવી ઘણી જુદી જુદી વસ્તુઓ વિશે વિચારો કે જેવો જુદો જુદો સમય લેતી હોય છે। તમારો કોઠો જેટલો લાંબો બનાવી શકાય એટલો લાંબો બનાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક કોઠામાં ત્રણ વિગતો લખવાની છે। પહેલામાં કે જે કાર્ય કરતાં આપણને મિનિટો લાગે, બીજામાં જે કાર્ય કરતાં આપણને કલાકો લાગે, અને ત્રીજામાં જે કાર્ય કરવા માટે આપણને દિવસ લાગે છે। તો મિનિટો લાગે તેવું કાર્ય, એક તો સ્નાન કરવું, દૂધ ઉકાળવું, ત્યારબાદ આવશે જમવામાં, બૂટ પહેરવામાં, રોટલી બનાવવામાં, માથું ઓળવામાં, બ્રશ કરવામાં, ઘરેથી શાળાએ જવામાં આપણને મિનિટો લાગે છે। ત્યારબાદ કલાકો, તો કે શર્ટ સીવવામાં, દહીં જમાવવામાં, શાળાનો એક દિવસ, કેક બનાવવામાં, દિવસથી રાત થવામાં, ખોરાકના પાચનમાં, મિત્રો સાથે મૂવી જોવામાં, ગૃહકાર્ય કરવામાં દિવસો લાગે છે, જેમાં સ્વેટર ગૂંથવામાં, સાડી વણવામાં, કેળાને પાકું થવામાં, બીજમાંથી છોડ બનવા, ઘરને દોડવા, ઘરમાં ચાર ચીલું બનાવવા વગેરે માટે આપણને દિવસો લાગે છે। કેટલીક વધારે ઝડપી અને કેટલીક વધારે ધીમી એવી બીજી કેટલીક બાબતો વિશે વિચારો અને તેને લાંબી યાદે તૈયાર કરો। આંખો પટપટાવી એ આપણું સેકન્ડનું કામ છે, ચપટી વગાડવી પણ સેકન્ડનું કામ છે, અને દવા ગળવી એ પણ સેકન્ડનું કામ છે। ઝાડ ઉપરથી ફળ પડવામાં પણ સેકન્ડનું કામ છે। મહિનાઓ લાગે છે, તો કે ઘઉં ઉગાડવામાં, બીજમાંથી છોડ બનવામાં, શિયાળાથી ઉનાળો થવામાં વગેરે કાર્યોમાં આપણને મહિનાઓ લાગે છે। તાળી પાડો, તાળી પાડો, તમે જીલો તે પહેલાં આ રમત રમો। પથ્થરને હવામાં ઉછાળો, તમે તેને જીલો કે તે પહેલાં એક તાળી પાડો। હવે તમે જીલો તે પહેલાં બે વખત તાળી પાડો, વધુ તાળીઓ પાડવાનો પ્રયત્ન કરો। તમે પથ્થરને ઝીલો તે પહેલાં તમે કેટલીક વાર તાળી પાડી શકો છો? તા થઈ જુદા પ્રકારની તાળીઓ, બે વખત તાળી પાડો અને એક બે બોલો, તાળી પાડવામાં ચાલુ રાખો, એક બે એક બે એક બે, વળી તમારા પગના ડગલા ભરો, લેફ્ટ રાઈટ એટલે કે ડાબો જમણો, ડાબો જમણો, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, હવે ત્રણ તાલ સાથે તાળી પાડો, એક બે ત્રણ, એક બે ત્રણ, કહો
કહો તા થઈ તા થઈ તા થઈ તત તત. તમે તમારા પગના ડગલા લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ ભરી શકશો. તમારામાંના કેટલા જણ એકસાથે બોલી શકે છે કે ડબલા ભરી શકાય છે શોધી કાઢો. તમે લોકોને તબલા વગાડતા અથવા ઢોલ વગાડતા સાંભળ્યા છે. તે વગાડે છે તેવા થોડા તલ શોધી કાઢો. વળી પૂછો કે જે તાલ વગાડે છે તેને કયા બોલ કહેવાય છે. ફોર્મ નંબર 5, ગુજરાત સરકાર, જન્મનું પ્રમાણપત્ર. આથી પ્રમાણિત કરવામાં આવે છે કે આ પ્રમાણની માહિતી જન્મ યાદીમાંથી અલગ લેવામાં આવી છે. જે યાદી વાલીસણા ગ્રામ પંચાયતની માર્ગ 2-2 નોંધાયેલમાં છે. નામ સુધા રમેશચંદ્ર ત્રિવેદી, જાતિ સ્ત્રી, જન્મની તારીખ 11 માર્ચ. માતાનું નામ ભારતીબેન ત્રિવેદી, નોંધણીની તારીખ 2-5-2002, નોંધણી નંબર 815/2, તારીખ 5-8-2002. 2-5-2002 બતાવે છે કે સુધા 2 મે 2002 જન્મી હતી. 2 મે 2008 રોજ સુધાની ઉંમર 3 વર્ષની હશે. 2052 વર્ષમાં તે કેટલા વર્ષની થશે? તો વિદ્યાર્થી મિત્રો, તે વર્ષમાં તે 40 વર્ષની થશે. કઈ તારીખે તે 8 વર્ષની થશે આંકડામાં લખો. 2 ઓગસ્ટ 2002 સુધાની ઉંમર કેટલી મહિનાની થશે? અત્યારે સુધાની ઉંમર કેટલી છે તે આપણે તેના જન્મના પ્રમાણપત્ર પરથી લખી શકીએ છીએ. શોધી કાઢો તમે ક્યારે જન્મ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારું પોતાનું જન્મનું પ્રમાણપત્ર બનાવવાનું છે. તેમાં તમારો જન્મ તારીખ આંકડામાં ક્યાં જન્મ થયો હતો તે તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર હશે તેમાંથી તમારે લખવાનું. તેમાં જુઓ ફોર્મ નંબર, સરકાર કઈ તે, ગુજરાત પ્રમાણપત્ર, પછી બધી વિગતો ભરવાની છે તો તમારે જાતે ભરવાની રહેશે.